નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિત ગમતમાં ભાત પેટર્નની રમત એમાંથી જે આકૃતિ આધારિત મેં તમને વાત કરી હતી ભાગ બેમાં એ આકૃતિ આધારિત જે કંઈ પેટર્ન છે એનો અભ્યાસ આપણે આ વિડીયોના માધ્યમથી કરીશું આજે તમે જોઈ શકો છો ભાત પેટર્નની રમત તમને આકૃતિ દેખાય છે ચિત્રમાં હવે આમાં તીરનું નિશાન છે આડું તીર છે પછી થોડુંક ત્રાંસુ તીર છે પછી સીધું તીર છે તો ઘડિયાળની કઈ દિશામાં ચાલે ખાસ યાદ રાખો આકૃતિ ઘડિયાળની દિશામાં ચાલતી હોય ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલતી હોય જે સેકન્ડ કાંટો આપણે ઘડિયાળમાં જ કઈ રીતે ફરે છે એ રીતે ફરતો હોય કે ઊંધો ફરતો હોય એ રીતે આમાં આકૃતિની પેટર્ન પણ એ રીતે આવેલી હોય તો આમાં જોઈએ સૌ પ્રથમ આકૃતિમાં એક તીર દેખાય છે હવે તીરમાં આડું તીર છે પછી થોડુંક ત્રાંસુ તીર છે પછી આમ સીધું થઈ ગયેલું તીર છે તો તીર કઈ રીતે વળે છે આ બાજુ વળે જમણી બાજુ વળે છે કે ડાબી બાજુ વળે છે ખાસ ધ્યાન રાખવાનું તો છેલ્લું તીર તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે એ ડાબી બાજુ વળે છે તો પછી હવે એ આ તીરનું દિશા કઈ છે તો આપણે સીધું તીર છે જો અમે આ ટીક કરેલું છે બ્લૂ પેનથી તમે જોઈ શકો છો એ રીતે એનું પેટર્ન આવે ખાસ જોવાનું નિદર્શન કરો એટલે ખાસ આવશે ખ્યાલ આવશે કઈ રીતે કરેલું છે હવે લંબચોરસ અને ત્રિકોણ આડો ત્રિકોણ છે લંબ ચોરસ છે ઊભો ત્રિકોણ છે લંબ ચોરસ છે આડો ત્રિકોણ આવ્યો તો ઊભો લંબ ચોરસ આવશે પહેલી પેટર્ન જોશો એટલે તમને ખ્યાલ આવશે આ પેટર્ન તમે સમજો બે એટલે તમને જવાબ પણ ખ્યાલ આવી જશે હવે ત્રીજી પેટર્નમાં જોઈએ આપણે તો ત્રીજી પેટર્નમાં જોઈ શકો છો કે ચ એક ચોરસ બોક્સ છે એ ચોરસ બોક્સમાં ચાર ખાના છે જેનો આપણે અપૂર્ણાંકમાં આપણે અભ્યાસ અપૂર્ણાંક જ છે કે ચાર ત્રણ ચાર ભાગ છે એમાંથી એક ભાગ ભરેલો છે એમાં ડાબી બાજુનો ઉપરના ખૂણામાં એક કેસરી કલરના સિમ્બોલથી આખી આકૃતિ ભરેલી છે તમે જોઈ શકો તો બીજી આકૃતિમાં શું કરેલું છે એની સામેની જે આકૃતિ છે એમાં પૂરેલો રંગ છે ત્રીજી આકૃતિમાં શું છે તો કે પહેલી આકૃતિ અને બીજી આકૃતિમાં જે કલર જે રીતે બોક્સ ભરેલા છે ત્રીજી આકૃતિમાં બે સમાન કરી નાખ્યા છે ચોથી આકૃતિમાં શું છે આ બાજુનો ચોથી ભાગમાં જમણી બાજુનો ઉપરનો ખૂણામાં ભાગ કેસરી કલરથી પૂર્ણ કરેલો છે તો પાંચમી આકૃતિમાં શું છે એનો સામેનો ભાગ તો હવે આ પાંચ આકૃતિ આપણે અભ્યાસ કરો તો છઠ્ઠી આકૃતિ કઈ આવશે તો કે છઠ્ઠી આકૃતિમાં જો બ્લુ પેનથી મેટ્રિક માર્ક કર્યું છે જોઈ શકો તમે છઠ્ઠી આકૃતિમાં જમણી બાજુ અને ડાબી બાજુના ખૂણાના બે લઈ લીધા છે બે આકારો એ બે ભેગા કરેલા છે એટલે આ ત્રણ આકૃતિ આપણે ક્લિયર થઈ ગઈ તમે જોઈ શકો છો ચિત્રાત્મક છે એટલે પીડીએફ બનાવીનું તમને સમજાવું છું આગળ જોઈએ હવે તમને અહીંયા ડોટ એટલે ટપકાવાળું છે ચોરસ વર્તુળ આપેલું છે તમે જો ચોરસ આપેલા છે એમાંથી ટપકાવાળું છે તો ટપકો એટલે કે અંદરને બટન ગણ લો તમે કોઈ ચોરસ વસ્તુ ચોરસ આ રાઉન્ડ કરો ચોરસ કરી અને તમે તેમાં આપણે આ બટન હોય એનું આપણે મૂકીએ અને પછી તમે એનું આ રીતે પણ આ પેટર્ન બનાવી શકો છો સોલ્યુશન કરી શકો છો જોઈએ આકૃતિમાં આ આકૃતિનો આપણે અભ્યાસ કરીએ એમાં જો ખૂણા ઉપરનું ડાબી બાજુના ખૂણામાં બટન છે તો ન્યાથી નીચે આવેલું બીજા બીજી આકૃતિમાં અહીં નીચે આવેલું બીજી આકૃતિમાં નીચે આવ્યું ત્રીજી આકૃતિમાં આ બાજુ એટલે ખૂણે ખૂણે બધે જાય છે એટલે પહેલેથી શરૂઆત થાય તો નીચે ઉતરતું જાય અને ખૂણે ખૂણે જતું જાય આમ આ રીતે આવેલું છે પછી ન્યાથી છેલ્લે અહીંયા આવ્યું નથીથી અહીંયા આવ્યું છે છેલ્લે અહીંયા આવ્યું હવે આગલું પેટર્ન આપણે કઈ જવાબ આવશે એ ખાસ જોવાનું છે કે આ અધી પેટર્નમાં તમે જોયો ખૂણે ખૂણે બધે વર્તુળ આકાર ફરે છે એમ ચોરસમાં ફરે છે તો પાંચમીયા આ પેટર્નમાં આપણે એનો જવાબ જોવાનો છે તો જોઈ શકો તમે કે મેં ટીકમાર્ક કરેલું છે બ્લુ પેનથી એ તમે જો ખૂણાના ડાબી બાજુ જમણી બાજુના ઉપરના ખૂણે જમણી બાજુ ઉપરના ખૂણા એનું તીર આવશે અથવા તો ટપકું આવશે હવે જુઓ ચોરસ અને લંબ ચોરસ પણ ચોરસમાં તમે જોઈ શકો વચ્ચેના ભાગમાં વર્તુળ ટપકું કરેલું છે પછી ત્રિકોણ છે પછી ચોરસ નીચેના ભાગમાં છે પછી શું છે ત્રિકોણ છે પછી ઉપરના ભાગમાં પછી ત્રિકોણ તો હવે શું થશે ઉપર હોય તો નીચે ઉપર નીચે ઉપર નીચે એમ ટટ કરેલો છે જોઈ શકો તો નીચેના ભાગમાં આવશે મેં અહીંયા ટીકમાં કરેલું છે તમે જોઈ શકો આ આવશે આપણો જવાબ હવે આગળ જોઈએ આકૃતિ વર્તુળ આકારમાં ત્રણ ડોટ આપ્યા છે કેસરી કલરના અંદર સિમ્બોલ કરેલા છે પછી વર્તુળ આકારમાં ત્રિકોણ આપ્યા છે ત્રણ વર્તુળ ડોટ ત્રણ વર્તુળમાં ત્રણ ડોટ આપ્યા છે પછી ત્રણ ત્રિકોણ આપ્યા છે વર્તુળમાં પછી ચાર આપ્યા છે અને ચાર ત્રિકોણ આપ્યા છે હવે ત્રણ છે તો ત્રણ પછી શું આવશે ત્રણ ડોટ આપે તો ત્રણ ત્રિકોણ આવશે જો આ અમે જવાબ ટીકમાં કરેલો છે જોઈ શકો ત્રણ પહેલું આકૃતિ તમે સમજોને ને પહેલી પેટર્ન તમે બે સમજી લો એટલે વાયેલી પેટર્ન તમને ખ્યાલ આવી જાય કે પહેલાંમાં ત્રણ તો બીજામાં ત્રણ ત્રિકોણ ચાર ડોટ તો ચાર ત્રિકોણ ત્રણ ડોટ તો ત્રણ ત્રિકોણ હુ આજા જે આકૃતિ તમને કરાવું છે અત્યારે હું આપણે ચાલુ પ્રવૃત્તિ એમ આ તમે તમારી ઘેર આ અને આ આ તમારા ઘેર તમે વર્તુળ અથવા તો ત્રિકોણ અથવા તો એવું પૂઠું કાપી વર્તુળ કરવાનું અને બોર્ડર બાંધી અને તમે બટન અથવા તો કોઈ વર્તુળ ગોળાકાર નાની વસ્તુ હોય એ તમે મૂકીને પછી આનું તમે રિહર્સલ ઘેરા કરી શકો છો પ્રેક્ટિસ કરી શકો તો તમને વર્તુળ અને આ પેટન આવડે આ પેટર્નમાં જોઈએ આપણે તો એમાં તમે જોઈ શકો છો આ પેટર્નનો આપણે અભ્યાસ કરીએ છીએ બે આ પાછા છે વર્તુળમાં ત્રિકોણ ચોરસ છે એમાં બે ડોટ આપેલા છે પછી ત્રણ આપ્યા છે પછી ચાર આપ્યા છે હવે પછી આકૃતિનું પુનરાવર્તન થાય છે જે ભાગ એકમાં આપણે સમજી ગયા ઘણી આકૃતિ એ હોયનું પુનરાવર્તન થતું હોય ઘણી આકૃતિ એ હોય છે તેનું પુનરાવર્તન થતાં એની આકૃતિ ફરીને આવતી હોય તો આપણે એને શું કરવાનું આકૃતિ પુનરાવર્તન થઈ તો બે પછી ત્રણ ડોટ પછી ચાર ડોટ પછી બે ત્રણ અને છેલ્લામાં શું આવશે ચાર તો જવાબ મેં ટીકમાં કરેલો છે તમે જોઈ શકો છો ચાર હવે તમે જે આકૃતિ જોઈ શકો છો એ આકૃતિ છેલ્લી લાસ્ટમાં જુઓ તમે કે આડું છે આ ઘડિયાળની દિશામાં ચાલે છે આકૃતિ કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ચાલે છે તો આડું છે પછી ઊભું થયું પછી આડું થયું પછી પછી આડું થયું છે જો ક્રોસમાંથી ત્રીજા આકૃતિમાં તમે જોઈ શકો થોડુંક કેવું છે ત્રાસું છે ચોથામાં પાછું સીધું થઈ ગયું છે આડું પછી પાંચમામાં પાછું આડું એટલે આકૃતિનું પુનરાવર્તન થાય છે તમે જોઈ શકો છેલ્લી જે આકૃતિ છે આપણી એમાં તમે જોશો એટલે ખ્યાલ આવશે કે આ આકૃતિ રહી એવીની આકૃતિ આગળ છે કે તો કે હા આ રહે તો એની પછીની આકૃતિ હોય એનો જવાબ સાબિત થશે એટલે આ એનો જવાબ છે આગળ આપણે જવાબ આવી રહ્યો છેલ્લામાં પાછળના જે જવાબ છે આ લીટી કરું એટલે તમને ખ્યાલ આવે કે લીટીના પાછળના જે જવાબ બધા આપણા જવાબ ગણવાના આગળ જોઈએ હવે એક અર્ધવર્તુળ છે એમાં અર્ધવર્તુળમાં એક ટપકો આપ્યું છે તો અર્ધવર્તુળ ડાબી બાજુ છે અર્ધવર્તુળ જમણી બાજુ અર્ધવર્તુળ ડાબી બાજુ અર્ધવર્તુળ જમણી બાજુ તો અર્ધવર્તુળ ડાબી બાજુ એ રીતે તમે જોતા તમને ખ્યાલ આવી જશે આકૃતિ બનાવતા પણ આવડે કેમકે સાવ સિમ્પલ આકૃતિ છે હવે નીચેની આકૃતિ જોઈએ જોઈએમાં ત્રિકોણ આપેલા છે ઊંધો ત્રિકોણ આપ્યો છે સીધો ત્રિકોણ આપ્યો છે ઊંધો ત્રિકોણ સીધો ત્રિકોણ તો છેલ્લામાં કેવો આવશે સીધો હોય તો છેલ્લામાં ઊંધો ત્રિકોણ આવશે આમાં એક ચોરસનું ચોરસ છે ચોરસમાં તો બંને બાજુના ખૂણા છે ઉપર ડાબી બાજુનો ઉપરનો ખૂણો અને જમણી બાજુનો નીચેનો ખૂણો બે એમાં શું છે બોર્ડર બહાર કાઢેલી છે અથવા તો એનું ઓલું કાઢેલું છે એ વોર્ડર બહાર કાઢેલી હોય તો એ ઊભી આકૃતિ છે પછી આડી આકૃતિ છે પછી ઊભી પછી આડી તો હવે કંઈ આવશે તો કે ઊભી તો કંઈ ઊભી આકૃતિ મેં ડ્રો કરેલી છે જોઈ શકો તમે સાવ સિમ્પલ છે એના પાછળના બોર્ડરના ખૂણા છે એ બહાર નીકળેલા છે એ ખાસ જોવાનું હવે આ માહિતી તે પછી આગળની આકૃતિમાં અડધો વર્તુળ છે એમાં ડોટ આપ્યા છે તો ઊંધું વર્તુળ છે સીધું વર્તુળ ઊંધું વર્તુળ સીધું વર્તુળ અને ઊંધું વર્તુળ છે ઊંધું સવળું ઊંધું સવળું એટલે આ આકૃતિ પેટર્ન રહે એનું પુનરાવર્તન થાય છે તમે જોઈ શકો હવે અહીંયા કાટકોણ ખૂણો આપ્યો છે આગળ જનતા તમારે લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ એ ત્રણ ખૂણા વિશે ભણવાનું આવશે પાંચમા ધોરણમાં ચોથા ધોરણમાં તો એ ખૂણા વિશે સમજવું પડે કે ખૂણા કઈ રીતે રચના થાય છે પણ અહીંયા આપણે ખાસ જોવાનું કે પહેલી પહેલી જ આકૃતિ જે આપણને આપવામાં આવેલી છે આ જુઓ તમે એમાં તમારે ડાબી જમણી બાજુનો ઊભો થાંભલો છે પછી તમારે ડાબી બાજુ એના ઊંધી આકૃતિ છે સવળી આકૃતિ ઊંધી આકૃતિ અને સવળી આકૃતિ એ આખી પેટર્નની રચના થાય છે તમે જોઈ શકો જોશો એટલે ખ્યાલ આવશે તે સાવ સિમ્પલ આકૃતિ તમે જાતે પણ તમારી કર્લીશનની બુકમાં ગણિતની બુકમાં તમે બનાવી શકો છો આગળ જોઈએ અહીંયા ટપકા આપ્યા છે તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં એક નાનું ટપકું મોટું ટપકું પછી ટપકાનું પુનરાવર્તન નથી થતું નાનું મોટું નાનું મોટું થતું જાય જોઈ શકો તમે પછી નાનું નાનું ટપકું છે પછી એનથી મોટું છે પછી એનથી મોટું છે એમ ટપકા છે એ વધારો થતો જાય છે ઘટતા નથી ટપકાનું સાઈઝ કઈ થાય છે વધી જાય હવે પહેલી જ આકૃતિ આપણે આવી હતી ત્રિકોણ અતિરવાળી એ જ આકૃતિ છે આપણે જોઈએ કે જમણી ડાબી બાજુના ઉપરના ખૂણામાં છે પછી જમણી બાજુના નીચે ડાબી બાજુના નીચેના ખૂણામાં છે પછી જમણે પછી એની આકૃતિનું ફરીને પુનરાવર્તન થયું જોઈ શકો તમે પહેલી આકૃતિ એ ઈદ ત્રીજી આકૃતિ છે જે પહેલી આકૃતિનું આ છે એદ અહીંયા ત્રીજી આકૃતિમાં પુનરાવર્તન થયું એટલે પુનરાવર્તન આકૃતિ તમે જોઈ શકો તમને આવડશે તો આ રીતે આગળ આકૃતિ છે અહીંયા એક હાર્ટ એટલે દિલનું દિલનું નાનું એવું એક ચિત્ર આપેલું છે તમે જોઈ શકો ઊંધું દિલ છે સીધું દિલ પહેલાં છે પછી ઊંધું છે પછી સીધું પછી ઊંધું અને સીધું એટલે ઊંધું સવળું ઊંધું સવળું આકૃતિનું પુનરાવર્તન થાય છે જોઈ શકો તમે આકૃતિ રહીને બધી કઈ હોય સિમ્પલ આકૃતિ જ હોય પણ આપણે થોડીક એનામાં થોડુંક ધ્યાન આપો અને તાર્કિક તાર્કિક ગણિતનો ઉપયોગ કરીએ તો તમને સરળતાથી આવડી શકે આ સફરજનનું ચિત્ર સફરજનમાં ચોકડી નિશાની છે સફરજનમાં વર્તુળ છે ચોકડી અને વર્તુળ ચોકડી વર્તુળ તો તમે જોઈ શકો છો તમને પણ ખ્યાલ આવે એકમાં ચોકડી હોય તો બીજામાં વર્તુળ એકમાં ચોકડી હોય તો બીજામાં વર્તુળ એટલે આખી સફરજનની આકૃતિ પેટર્ન તમને ખ્યાલ આવશે આગળ જોઈએ તો ત્રણ છે ને ઊભા ત્રણ લંબચોરસમાં ત્રણ ત્રણ ભાગ પાડેલા છે એટલે ત્રણ ભાગવાળા કેટલા છે બે ભાગ છે ત્રણના કેટલા છે આમાં ત્રણ છે અને આમાં ત્રણ છે એટલે ત્રણ આમાં ત્રણ આમાં અને પછી ચો ત્રીજી આકૃતિ છે એમાં શું છે કે લંબચોરસમાં વર્તુળ છે તો આમાં આકૃતિનું પુનરાવર્તન થાય છે આ ત્રણ જે આકૃતિ છે એની આકૃતિ અહીં આપેલી છે ત્રણે ત્રણ તો બીજામાં આપણે એમ કીધું કે વર્ત આપણો જવાબ શું છે તો કે જવાબ આપણે આમાં દર્શાવવાનો છે તો એમાં શું દર્શાવશું કે બે ખાના આપણા સાવ ખાલી આપેલા હતા તો આપણે જોયું કે અહીંયા જે આકૃતિ છેલ્લી પુનરાવર્તન થાય છે અહીંયા પણ છેલ્લી પુનરાવર્તન જ થાય છે એન પછીના જે આ જવાબ આવે એ તમને ખ્યાલ જ છે શું આવે તો મેં અહીંયા ડ્રો કરેલું છે ત્રણ લંબચોરસમાં ત્રણ ત્રણ ખાના બે એવા ભરેલા છે જોઈ શકો આઈસ્ક્રીમ ક્રોમનું ઉદાહરણ આપ્યું છે ખાલી કોણ છે બે ભરેલા છે ખાલી છે અને બે ભરેલા છે આ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે ખાલી બે ભરેલા એક ખાલી બે ભરેલા હવે એક ખાલી આપણો છેલ્લો પ્રશ્ન હતો ખાલી હોય તો બે કેવા હોય ભરેલા આ આપણો જવાબ છે જોઈ શકો તમે જો સિમ્પલ આકૃતિઓ છે સાવ તમે આ ડ્રો પણ કરી શકો છો અને તમને આવડશે પણ એક અહીંયા હાથનું ચિત્ર છે જોઈ શકો છો મેં તમે અંદાજ લગાવી શકો કે કયા હાથનું ચિત્ર હશે ડાબો હાથ છે કે જમણો હાથ છે તમે તમારો હાથ ઊંચો કરી તમારી તમે તમારો હાથ રહ્યો એ તમે આમાં જે રીતે સ્વાધ્યાય આમાં જે પાઠમાં જે રીતે હાથ છે એ રીતે રાખો એટલે તમને ખબર પડશે કે કયો હાથનો ઉપયોગ કરેલો છે ડાબો હાથ છે કે જમણો હાથ છે તો કે કયો હાથ છે ડાબો જમણો હાથ છે આ જમણો હાથને સીધી તમારે તમારા મોબાઈલની સામે મોબાઈલ પડ્યો છે એ રીતે તમે મૂકી દઈશો એટલે તમને ખ્યાલ આવશે કે આપણો જમણો હાથ છે આ તો પહેલી જ પહેલાં હાથમાં તમે જુઓ ત્રણ ટપકા છે બીજા હાથમાં ત્રણ ટપકા છે અને ત્રીજા હાથમાં એક ટપકો એટલે ત્રણ ત્રણ એક તો આકૃતિનું પુનરાવર્તન થાય છે ત્રણ ત્રણ એક તો ચોથા હાથમાં પાસા ત્રણ પાંચમામાં ત્રણ ટપકા અને છઠ્ઠામાં પાછું એક તો પછી આપણે છેલ્લી આકૃતિનો આપણો જવાબ આવે કે આ આપણો આ છેલ્લે પૂરું થઈ જાય એક ટપકો આવ્યો તો પણ ખ્યાલ છે તો આગળની આકૃતિ જુઓ તો તમને ખ્યાલ એક ટપકા પછી કેટલા આવશે ત્રણ ત્રણ તો આપણે મેં જવાબમાં ત્રણ ત્રણ ટપકા કરેલા છે મેં અગાઉથી કરેલું છે એટલા માટે કે આપણે વિડીયોમાં ટાઈમ ખોટો બગડે નહીં અને તમને વ્યવસ્થિત રીતે હું સમજાવી શકું હવે ચોકડી બરાબર ચોકડી બરાબર પણ બો ચોકડી એટલે શું કે ગુણાકાર નિશાની છે ને બરાબરની નિશાની તમે જોઈ શકો પણ એમાં ખાસ બોર્ડર ઉપર તમે જોઈ શકો વર્તુળ કરેલા છે કેસરી કલરના તો પહેલામાં ચાર વર્તુળ છે બીજામાં ચાર વર્તુળ છે પણ આકૃતિ તમે જોતા તમને આકૃતિ આખી સમજાઈ ગઈ છે કે ચોકડી કરવાની વધતા બરાબર કરવાના ચોકડી બરાબર ચોકડી એટલે કે ગુણાકાર નિશાની બરાબર એમાં આકૃતિનું પુનરાવર્તન થયેલું છે તમે જોઈ શકો હવે છેલ્લી આકૃતિ ઘણાને પ્રશ્ન થતો હોય કે સાહેબ આ આકૃતિ આપણો છેલ્લી આકૃતિ છે પછી આપણને ત્રણ ખાલી આપેલા છે આ ત્રણે ખાલી તો શું કરવું તો કે જોઈ લેવાનું ખાસ છેલ્લી આકૃતિનું રિવિઝન થતું હોય પણ આગળ આકૃતિનું પુનરાવર્તન થયું હોય તો બરાબર પછી શું છે તો કે ચોકડી પછી બરાબર પછી ચોકડી તો પણ તમને સરળતાથી આવડશે આમાં તમે જોઈ શકો તમે એટલે ખ્યાલ આવશે હવે તમને આખી પેટર્ન સમજાવું કે આમાં આડી રેખાઓ છે પછી આમાં સીધી રેખાઓ છે પછી આમાં ઊભી રેખાઓ છે આમાં આડી રેખા છે પછી આમાં આડી રેખા છે હવે તમને આ આકૃતિ છેલ્લી આકૃતિ આ તમે સમજો એટલે તમને પાછળની બધી આકૃતિ સમજાય કે આ આવીને આવી આકૃતિ કઈ જગ્યાએ છે બીજી આવી આકૃતિ કંઈ છે તો કે હા બીજા નંબરમાં છે તો બીજા બીજા નંબરમાં આકૃતિ છે એની પછીની બે આકૃતિ જે આકૃતિ આપણે આવતી હોય એનું પુનરાવર્તન પાછળની આકૃતિમાં કરી નાખો તો પણ તમને આવડે ઊભી રેખા આડી રેખા સીધી રેખા એનું પુનરાવર્તન થઈ શકે આ બધી આકૃતિ એવી છે કે જે તમને સરળતાથી આવડી શકે આ જોઈએ એક ત્રિકોણનું ચિત્ર આપ્યું છે ગુલાબી કલરમાં તમે જોઈ શકો એમાં પહેલામાં એક ત્રિકોણ છે પછી કેટલા છે ગુલાબી કલરના ત્રણ છે પછી કેટલા છે છ ત્રિકોણ છે અને પાછળની આકૃતિ મેં બનાવ્યું છે તમે જોઈ શકો આઠ છે એટલે એક એકનો વધારો બધામાં થયેલો છે પછી આ આકૃતિમાં જોઈએ કે ત્રિકોણ લંબચોરસ ચોરસના બે ભાગ બે ચાર છ અને આઠ એકી બેકી સંખ્યા આપણે આમાં જોઈ શકાય બે એકા બે બે દુ ચાર બે થી છ બે ચોક આઠ ત્રિકોણ વર્તુળ લંબચોરસ કરેલા છે તમે જોઈ શકો છો સાવ સિમ્પલ આકૃતિ છે આગળ જોઈએ હવે અહીંયા એક આકૃતિ એવી આપી છે તમે જોઈ શકો કોઈ એક ડબ્બાનો આધાર લીધો એમ સમજી લો તમે એટલે તમને ખ્યાલ આવે કે આ આડો ડબ્બો છે આ ઊભો ડબ્બો છે આ બે આડા અને બે ઊભા ડબ્બા એ રીતે કરેલું છે જોઈ શકો છો તો આ બે પહેલામાં એક એક હતું પછી બે બે પછી હવે કેટલા કેટલા છે તો કે ત્રણ 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 ડબ્બા આડા અને ત્રણ ડબ્બા ઊભા કરવાના એ રીતે છે હવે અહીંયા જોતા તમને ખ્યાલ આવે કે આમાં એક જ છે આમાં કેટલા છે બધી બાજુ એક એક વધે છે પાછળ એક બે ત્રણ અને ચાર બોર્ડર ઉપર કેટલી કેટલી વધે વચ્ચેનું ખાનું તો એમ નામ જ રહેશે જે વચ્ચેનું મધ્ય બિંદુ રહ્યું એ એમ નામ જ રહેશે જે મેં ટપકું કરેલું છે પણ પાછળ એક એક વધારો થતો જાય છે તો ત્રી ત્રીજી આકૃતિમાં બે વધ્યા તો ચોથી આકૃતિમાં ત્રણ ત્રણ વધશે એમ તો બધી બાજુ ત્રણ ત્રણ મેં પણ આમાં છેલ્લે ડ્રો કરેલું છે જોઈ શકો આમાં પણ તમે જોતાં તમને ખ્યાલ આવશે કે બાયની ભાગમાં જુઓ તો એક એક ભાગ બે બેમાં નીકળ્યો છે પછી આમાં બે બે ભાગ બહાર કાઢ્યા છે આમાં ત્રણ ત્રણ કાઢ્યા છે તો આમાં કેટલા મેં કાઢ્યા છે ચાર ચાર બાય ભાગ ભાગ નીકળેલા છે એટલે તમે ઓટોમેટિક તમને આકૃતિ આવડત તે એક બે ત્રણ અને ચાર એ ગણતા તમને ખબર પડશે કે ચાર નાના નાના કેવા છે ચોરસ કરેલા છે આ ભાગમાં જોતાં તમને ખ્યાલ આવે કે પર પર કરેલ કરેલો છે નીચેનો ભાગ છે પછી કેટલો છે પછી એમ ભાગનો વધારો ઘડિયાળની કાંટાની દિશામાં વધતો જાય છે એમ ચો ત્રણ આકૃતિ તમને છે ચોથી આકૃતિ તમારી પાછું રિવિઝન પુનરાવર્તન થયું એ પહેલી આકૃતિ આવી ગઈ આ જોતા પહેલી બીજી અને ત્રીજી આ ત્રણ આકૃતિ તમને સમજાય એટલે ચોથી આકૃતિ તમને ખ્યાલ હોય તો તમને ખ્યાલ આવે કે કઈ આકૃતિ છે તો કે એ પહેલી આકૃતિ છે તો તમે જોઈ શકો છો એ રીતે આખું રિવિઝન થયું એટલે તમને ખ્યાલ આવે પાછળમાં જો મેં તમને છેલ્લી આકૃતિ છે એમાં ખાલી છે એટલે તમે એમાં તમારી તે પર્પલ કલર કરી શકો છો આ રીતે દો ડ્રો કરવાનું તમને આવડે પણ વર્તુળ અને પરિકરની મદદથી ડ્રો કરશો એટલે આવડશે આમાં જો એક એક ચોરસ છે એમાં એક ચોથો ભાગ એટલે કે પચીસ ટકા ભાગ કેસરી કલરથી ભર્યો છે પછી પચાસ ટકા ભરેલો છે પાછો પચીસ ટકા આ ડાબી બાજુ પહેલી આકૃતિમાં ડાબી બાજુ ભરેલો ભાગ છે તો ત્રીજી આકૃતિમાં જમણી બાજુ ભાગ ભરેલો છે તો એ રીતે પૂર્ણ કરો એટલે છેલ્લે તમને ખ્યાલ આવશે કયો આવશે તો તમને ખ્યાલ આવે કે આમાં કયો ભાગ આપણે પૂર્ણ કરવાનો છે કેમ કે છેલ્લી આકૃતિમાં તમે જોતા એટલે ખ્યાલ આવશે જ તે કે આખી આકૃતિમાં અભ્યાસ કરો ડાબી બાજુ તો ડાબી બાજુમાં જે અડધો ભાગ પૂર્ણ કર્યો તો ડાબી બાજુ પૂર્ણ ભાગ કર્યો જમણી બાજુ અડધો ભાગ પૂર્ણ કર્યો તો જમણી બાજુ આખો ભાગ કર્યો હવે ડાબી બાજુ એટલે પહેલી આકૃતિનું રિવિઝન થાય તો પહેલી આકૃતિનું રિવિઝન થાય છે તો આ આપણે આખો ભાગ આ બાજુનો આપણે ભરવાનો રહેશે કેસરી કલરથી એટલે તમને ખ્યાલ આવશે હવે જોઈએ છેલ્લી આકૃતિ છે આમાં જોવી કે આમાં કઈ રીતેનું છે તમે જોઈ શકો કે ગ્રીન કલરથી આટલો ભાગ દર્શાવ્યો છે પછી આખો કેટલો બે ભાગ હતા પછી એક ભાગ કરી નાખ્યો એમ જમણી બા ડાબી બાજુનો ભાગ છે એ રીતે ઓલી બાજુ જમણી બાજુનો છે તો અચો ને પાંચમા નંબરની આકૃતિમાં પહેલી આકૃતિનું પુનરાવર્તન થાય છે તમે જોઈ શકો આ આકૃતિ અને આકૃતિ સેમ છે તો આ આકૃતિ પછીનો જે જવાબ આપણે છે એ આકૃતિમાં દર્શાવવાનો છે એટલે આમાં આટલો ભાગ આપણે પૂર્ણ કરી દેવાનો કલરથી કરશો એટલે ખ્યાલ આવશે તો બધી આકૃતિ તમે એકવાર નિદર્શન કરો એટલે તમને ખ્યાલ આવશે આમાં તમને મેં ડ્રો કરેલું જ છે તમે જોઈ શકો છો આ આકૃતિ સમજ્યા હતા આપણે અત્યારે આ આકૃતિ સમજી લેવી કે નીચેનો બોર્ડર ઉપરનો કેટલો ભાગ ભરેલો છે પચીસ ટકા ભાગ ભરેલો છે પછી કેટલા પંચોતેર ડાયરેક્ટ તમે જોઈ શકો કેટલો કેટલો ભાગ ચાર ભાગ પાડ્યા છે ચોરસમાં જેટલી વસ્તુ આખું પાત્ર ભરેલું છે કોઈ પ્રવાહી ભર્યું છે એમ માની લઈએ આપણે તો પછી પૂર્ણ છે પછી આખું પૂર્ણ પૂર્ણ ભરેલું છે ત્રીજામાં જો પૂર્ણ થઈ ગયું તો પછી આ આકૃતિ આ આકૃતિ સેમ છે બીજી અને ત્રીજી આકૃતિ ત્રીજી બીજી અને ચોથી આકૃતિ સેમ છે ચોથી આકૃતિ પછીનો જે જવાબ આવે એ તમને ખ્યાલ જ છે પછી ઘટતું જાય છે વધારો ઘટાડો બેયમાં જોઈ શકો છો તો છેલ્લામાં શું આવશે તમે જોઈ શકો કે છેલ્લામાં તમારે મેં લીટી બોર્ડર કરી એટલો ભાગ તમારે ભરવાનો રહેશે આખો ભાગ તમારે ગ્રીન કલરથી પૂરી દેવાનો આમાં તમે તમે જોઈ શકો છો લંબ ચોરસ આપેલું છે તો આડી આદી આડી રેખા છે પછી ઊભી રેખા કહીને ઊભો કર્યો છે પણ પૂર્ણ ભાગ ભરેલો છે તમે જોઈ શકો છો રેખામાં વ્યવસ્થિત આખી ભૌમિતિક આકૃતિ બને છે મેં જોયો કે પૂર્ણ ભાગ કરેલો છે ચોથામાં તો તમે મેં જે કઈ રીતે કર્યો છે એટલો તમારો ભાગ પર આમાં એટલો ભાગ ભરવાનો રહેશે આટલો ભાગ ભરવાનો રહેશે અને આમાં આટલો ભાગ ભરવાનો રહેશે ત્રિકોણવાળી આકૃતિમાં તમે જોઈ શકો છો અડધો પચાસ ટકા ભાગ ભરેલો છે કોફી કલરથી પછી તમારે ક્રોસ ઉપર આડો કરેલો છે પછી આ બાજુ આડો છે તમે જોશો કે આખી આકૃતિ ફરે છે પચાસ ટકા ભાગમાંથી કેટલો ભાગ ભરેલો છે ઘટતો જાય છે વધતો જાય છે પણ જમણી બાજુ ડાબી બાજુ એ જોવાનું એટલે તમને ખ્યાલ આવશે ઉપરની બાજુ નીચેની બાજુ આકૃતિ આખી સેમ છે આ આકૃતિ તમારેથી થાય તો કરવાની કેમકે થોડીક તમને અઘરી લાગશે એનું કારણ કે કઈ રીતે ક્યાં ભાગ ભરેલો છે કે ખ્યાલ નથી આવતો એનું કારણ તો તમને જો એ જોતાં પણ આકૃતિનું પુનરાવર્તન ક્યાં થાય એ જોવાનું તો તમારે જ્યારે પણ આકૃતિ તમે સોલ્વ કરો તો આ આકૃતિ સમજાવું કે તમારે છેલ્લી આકૃતિ જે કઈ છે તો કે આ આકૃતિ છે નીચેનો જમણી બાજુનો ખૂણા ઉપરનો ભાગ ભરેલો છે એવી નવી આકૃતિ આગળ રિવિઝન થયું છે પુનરાવર્તન થયું છે તો કે હા બીજા નંબરની આકૃતિ છે એના ઇન પછી આકૃતિના જે જવાબ છે એટલે આપણો જવાબ આવશે આ અને આ ભાગ ત્યાં અહીંયા દર્શાવી દેવાનો એટલે ત્રીજો અને ચોથાનો જવાબ રહ્યો છેલ્લે લાસ્ટમાં મૂકી દેવાનો આકૃતિ ક્યારેક સમજાય નહીં તો તમારે આગળનું રિવિઝન પુનરાવર્તન થયું હોય એટલે કે તમારે એની આકૃતિનો પછી ડ્રો કરી નાખવાની આપણે આમાં છેલ્લી જ આકૃતિ જોઈએ આમાં સમજવી એટલે તમને ખ્યાલ આવશે કે છેલ્લી આકૃતિમાં જમણી બાજુનો ભાગ આખો ભરેલો તમે દેખાય છે છેલ્લી આકૃતિમાં પહેલી બીજી ત્રીજી ચોથી ને છઠ્ઠી આકૃતિ જે મેં લાલ કલરથી નીચે રાઉન્ડ કરેલું જોઈ શકો એવીની આકૃતિ આગળ છે તો કે હા બીજા નંબરમાં છે છઠ્ઠા નંબરની આકૃતિ બીજા નંબરની આકૃતિ સેમ છે તો આપણો જવાબ આ ત્રીજા નંબરની અને ચોથા નંબરની આકૃતિનો જવાબ આપણો આવશે અને પાંચમા નંબરને ત્રણ મેં રાઉન્ડ કર્યા છે ત્રણે ત્રણ એટલે ત્રીજી ચોથી અને પાંચમા નંબરનો જવાબ એ આપણે છેલ્લે એનું પુનરાવર્તન થશે એટલે કે એની કહેવાશે રિટર્ન ફરીને એની આકૃતિનું પુનરાવર્તન થયેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ આપણે સમજ્યા કે આકૃતિ વ્યવસ્થિત રીતે દોરેલી હોય તમે ડ્રો કરશો તો તમને ઘણો અમુક ડ્રો કરવામાં અમુક આકૃતિમાં વાર પણ લાગે સમય લાગે પણ ધીમે ધીમે જેટલી આકૃતિનો મેં તમને અભ્યાસ કરાવ્યો એ તમારે ઘર લેશનની બુકમાં તમારથી થાય એટલી કરવાની જો કોઈ પ્રકારનું એવું નહીં રાખવાનું મને આકૃતિમાં કલર પૂરતા આવડશે કે નહીં આવડે બહાર નીકળી જશે આકૃતિ બનાવતી વખતે નાનું મોટું એવું બનશે તમારે પણ કોઈ ટેન્શન નહીં લેવાનું થોડું થોડું કામ ધીમે ધીમે દરરોજ થોડી થોડી આકૃતિ બનાવશો અને પેટર્ન બનાવશો આન આન સિવાયની પણ પેટર્ન તમને આવડતી જ હોય એવું એવું નહીં ધારી લેવાનું કે આપણને આ પેટર્ન નહીં આવડે તો પરીક્ષામાં કેમ થશે પણ જે જુદી જુદી પેટર્ન આવડતી હોય અને તમે ભાગ દર્શાવતા આવડતી હોય તો પણ તમે આવડશે આગળ તો આ બધો આપણે આકૃતિનો અભ્યાસ કર્યો તમે જોઈ શકો છો આ બધી આકૃતિ હતી મેં તમને અભ્યાસ કરાવ્યો અત્યારે આવું તમારે ઘરલેશનની બુકમાં કે તમારી જે બુક બનાવ્યો ગણિત માટે પેસલ એમાં પણ જેમાં બનાવ્યો એમાં તમારે એનું રિવિઝન કરવાનું એટલે તમને ખ્યાલ આવશે આભાર